जय गुरुदेव विद्यार्थी मित्रों, चैनल पर गुरु बॉक्स बोलूंगा। यूट्यूब चैनल पर तुम्हारो फिर एक बार हार्दिक स्वागत है। तो आपने चैप्टर नंबर एक में स्वाध्याय ने चर्चा करता था, तो आपने छले 1.12 क्लास लेक्चर पे 1.12 बराबर पूर्ण कर लो। तो अब आपने नेक्स्ट पॉइंट है 1.8। चलो प्रश्न एक पेज है, एकम क्षेत्रफळ धरावती सपाटी पर लागता बल वडे दबाण नक्की करवामां आवे छे। तो दबाण की व्याख्या आप लीजिए। दबाण में ऐसा एकम पास्कल छे, एक पास्कल आप लोग समझते हैं बराबर एक न्यूटन पर मीटर स्क्वायर। ऑलरेडी आपने आज लिखे पूछे एक पास्कल बराबर कितना है, एक पर न्यूटन स्क्वायर बराबर। जो दरिया की सपाटी पर हवा दब 1034 ग्राम पर सेंटीमीटर हो तो दबाव क्या होगा? तो हवा का दबाव कितना होगा? 1034 ग्राम पर सेंटीमीटर स्क्वायर। ओके चलो, तो पास्कल में बताऊं तो यार मतलब सिंपल छे, ग्राम पर सेंटीमीटर स्क्वायर दबाण આપેલું છે અને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં બદલાવવાનું છે। ઇટમેસ આપણે કરવાનું શું છે કે ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર ને સેમાં બદલવાનું છે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં, એટલે આપણો દબાણ એમાં આવી ગયું પાસ્કલમાં। તો બે પરિવર્તન છે, જો સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેરમાં બદલવાનું છે અને ગ્રામ ને એમાં બદલવાનું છે ન્યૂટન, ન્યૂટન એટલે બળ। तो पहला आपने ग्राम में न्यूटन में बदल लिए। ओके मित्रों, तो ग्राम में न्यूटन में क्यों बदल सकते हैं? दर आते हुए छे बराबर, तो दर पे तो मैं चाहो तो वजन पर भी सको, मैं तो मेरे को दर और वजन पर कोई फर्क पड़वाना नहीं। ओके, इसलिए तो मैं चाहो तो आने ग्राम में जगह न्यूटन पर सेंटीमीटर स्क्वायर कर सकते हो। मैं आगे का प्रश्न तो मैं पहला हमारा ट्रेन मेथड थी करी सकते हो बराबर, खाली तुम्हारे सेंटीमीटर स्क्वायर नहीं होगा जरूर मुझे मीटर स्क्वायर। ओके मित्रों, तो आज प्रश्न तो मैं होमवर्क में कंप्लीट कर चुका। 1.14 ऐसा एकम सूत्र छे ने के लिए व्याख्या करवा पाए छे। आप प्रश्न मित्रों होमवर्क में ऐसा एकम विषय में तुमने समझा स्टैंडर्ड इंटरनेशनल बराबर अंतरराष्ट्रीय पद्धति छे, मापन पद्धति छे बराबर छे, अने सॉरी दल नो ऐसा एकम, એટલે દળનો એક્સાઈ કમ શું છે આપણી પાસે કિલોગ્રામ, અને કિલોગ્રામની વ્યાખ્યા કરવાનું છે અને એ તમને વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં આપેલી છે। ઓકે મિત્રો, ચલો હવે 1.15 જો એ પણ હું કહું કે મિત્રો ખાલી પૂર્વમને સરખાવવાના છે, પછી 10^6 ડેકા મેગા બરાબર ચોટકા જોડવાના છે। ઓકે, મેં નંબર લાઈન બનાવેલી હતી, એમાં દરેક ઘાતના જે યોગ્ય પૂર્વક હતા એ દર્શાવેલા હતા, એની પરથી તમે આને રેફરન્સ લઈને આગળ પણ તમે શું કરી શકો છો। 1.16 પણ તમારે 16 હોમવર્કમાં કરવાનું છે, અર્થસૂચક સંજ્ઞા કરાવી નથી આ, પણ આ તમે ફિઝિક્સ જેવા ચેપ્ટરમાં બેસિકમાં વસ્તુ પણ ખાલી અર્થસૂચક સંખ્યા કરવાની છે બરાબર, તે પણ તમે હોમવર્કમાં ગણી આવજો। ઓકે ચલો, હવે 1.17 ચલો અહીંયા જાય, એક પીવાલાયક પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે, એટલે ક્લોરોફોર્મ પાણીમાં પડી ગયું છે બરાબર, એનો મતલબ કે આ ક્લોરોફોર્મ છે એમાં મિશ્રણ થઈ ગયું પાણીમાં, એટલે દ્રાવણ બની ગયું, તો ક્લોરોફોર્મ આપણી માટે શું છે? દ્રાવ્ય, દ્રાવણ બની ગયું એટલે કેવું આગળ જાય, ક્લોરોફોર્મ સ્વભાવે કેન્સર જન્ય છે બરાબર, અને સંદૂષણનું પ્રમાણ 15 પીપીએમ હતું તો ચલો, તો સાંદ્રતા આનું પ્રમાણ આપ્યું છે, આ દ્રાવણ વેગનું પ્રમાણ કેટલું છે? 15 પીપીએમ દળ, પીપીએમ નો મતલબ થાય કે મિલીગ્રામ પર કેજી, ધ્યાન રાખવાનું છે દળ થી, અને જો કદ થી કે કદ થી પીપીએમ તો થાય મિલીગ્રામ પર લીટર બરાબર છે, પીપીએમ એટલે પાસ પર મિલિયન, જો કે આ ચેપ્ટરમાં આપણે આવ્યું નથી પણ સાથે એમાં આવ્યું છે તો તમને કરાવું છું, એટલે આપણે એકમ ભણ્યા નથી બરાબર, મેં તમને કેટલા સાધારણ ઘણા બધા એકમો છે, ઘણા 12મામાં છે, ઘણા 11મામાં છે, 11મામાં આપણે 5 જ એકમ ભણ્યા, આ 12મામાં એકમ આપણે પીપીએમ, પીપીએમ દળથી પણ નક્કી કરી શકાય અને કદથી પણ નક્કી કરી શકાય બરાબર,
ને ppm નું સૂત્ર શું થાય યાદ રાખો સિમ્પલ તો દળ થઈ કે તો મિલીગ્રામ પર kg ને કદ થઈ કે તો મિલીગ્રામ પર લીટર ને અંશ છેદ ખબર છે અંશ કોનો હોય તો દ્રાવ્ય નો ને છેદ કોનો હોય તો દ્રાવણ નો ઓકે મિત્રો ચલો તો આપણે આ ધ્યાન રાખીએ તો પહેલા દળ ના ટકા માં ફેરવો એટલે આને દળ ના ટકા એટલે w/w ટકાવારી ગણતરી કરવાની છે તો ભાઈ w/w ટકાવારી નો મતલબ શું થાય સૂત્ર હું તમને ભણી ગયો w/w એટલે ઉપર દ્રાવ્ય અને નીચે હું થઈ ગયો આપણી માટે દ્રાવણ અહીંયા દ્રાવ્ય નું દળ અને નીચે પણ દ્રાવણ નું દળ અહીંયા હું કરવાનું હતું 100 બરાબર હવે દળ તો ભાઈ આપણું હતું પણ તમને 15 ppm આપેલું છે જો 15 ppm નો મતલબ શું થાય 15 ppm એટલે 15 મિલીગ્રામ પર kg નો મતલબ શું થાય કે પર કિલોગ્રામ 15 મિલીગ્રામ આ થયો મતલબ છેદ આ 1 kg હું છે આપણી પાસે દ્રાવણ અને આમાં છે આપણી પાસે દ્રાવ્ય તો આપણને જો દ્રાવ્ય નું દળ પણ ખબર છે 15 મિલીગ્રામ દ્રાવક નું દ્રાવણ નું દળ પણ ખબર છે કેટલા કિલોગ્રામ 1 કિલોગ્રામ પણ આ વખતે ટકાવારી નથી કે બંને એકમો સરખા હોય તો બંને ને આપણે કામ કરે મિલીગ્રામ કેસે માં ફેરવી નાખીએ કિલોગ્રામ ઓકે ચાલો તો દ્રાવ્ય નું દળ કેટલું છે 15 મિલીગ્રામ અને કિલોગ્રામ વચ્ચે કેટલો ફરક હોય મિલી થી 0 એટલે 6 ઘાત બરાબર એટલે ગુણ્યા કેટલી ઘાત 10 ની 6 ઘાત હેમાં બદલાઈ ગયું કિલોગ્રામ ચલો હવે અહીંયા પ્લસ ઘાત કેમ આવી કેમ કે સોરી માઇનસ ઘાત આવશે માય મિસ્ટેક માઇનસ કેમ આવી કેમ કે આપણે મિલીગ્રામ નાનામાંથી મોટા એકમમાં પરિવર્તન કરીએ છીએ છેદમાં દ્રાવણ નું દળ એ તો કિલોગ્રામમાં જ આપેલું છે ગુણ્યા 100 100 એટલે કેટલી ઘાત 10 ની 2 ઘાત તો આને 100 કરો તો 10 ની 2 ઘાત એટલે કેટલી વેલી 15 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત w/w ટકા ઓકે મિત્રો ચલો આના બીજો ભાગ બીજો પણ ગણતરી કરવાનો છે બીજો ગણતરી કરવાનો છે પાણી નમૂના પર ની મોલાર લીટી ગણો મોલાર લીટી છે ને આપણે મોલાર લીટી તમારી છે તો મોલાર લીટી નું સૂત્ર હું તમને કહી દઉં મોલાર લીટી બરાબર દ્રાવ્ય નું વજન સમા ગ્રામ માં છેદમાં ભાર ગુણ્યા દ્રાવણ સોરી દ્રાવક આવશે આમાં દ્રાવક નું વજન એમાં આવજો કિલોગ્રામ ચલો હવે ધ્યાનથી જોજો દ્રાવ્ય નું વજન કેટલું આપણે તો કે અહીં 15 મિલીગ્રામ દ્રાવક દ્રાવણ નું વજન કેટલું છે 1 કિલોગ્રામ તો દ્રાવક નું વજન કેટલું તો સિમ્પલ વસ્તુ છે દ્રાવણ બને ને તો કહી શકાય કે દ્રાવણ નું વજન બરાબર દ્રાવક નું વજન વત્તા દ્રાવ્ય નું વજન દ્રાવણ નું વજન કેટલું છે 1 કિલોગ્રામ દ્રાવક નું વજન નથી ખબર દ્રાવણ નું વજન કેટલું છે 1 સોરી 15 મિલીગ્રામ તો આનો માઇનસ કરો તો દ્રાવક નું વજન મળી જાય પણ જો તમે વિચારો કિલોગ્રામ માંથી આપણે મિલીગ્રામ માઇનસ કરીએ તો મતલબ 1 કિલોગ્રામ માં તમે 1 મિલીગ્રામ માઇનસ કરો એટલે 0.00 એટલે બધા લગભગ જવાબ સરખો આવશે કોઈ વધારે ફરક પડશે એટલે દ્રાવક નું વજન પણ ખબર પડી 1 કિલોગ્રામ ચલો મૂલ્ય મૂકી દઈએ દ્રાવ્ય નું વજન દ્રાવ્ય કેટલું છે મિત્રો 15 મિલીગ્રામ કયા એકમ માં છે મિલીગ્રામ માં છે તો એને આપણે પહેલા પહેલા એમાં ફેરવીશું ગ્રામ માં મિલી ને ગ્રામ માં છે કેટલો ફરક પડે 3 માં એટલે 10 ને માઇનસ 3 ઘાત એટલે લખી શકો 15 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ચલો છેદમાં અણુ ભાગ કેટલો છે ક્લોરોફોર્મ નો ગણો છો ક્લોરોફોર્મ એટલે CHCl3 કાર્બન 12 હાઇડ્રોજન 1 એટલે 13 એટલે 3 ક્લોરિન ક્લોરિન કલર 35.5 ગુણ્યા 71 71 વત્તા 35 71 એટલે 106.5 બરાબર 3 ક્લોરિન એટલે 106.5 વત્તા હાઇડ્રોજન 107 107.5 વત્તા 12 12 ને 7 19 એટલે 119.5 નો નંબર થશે બરાબર ગ્રામ નંબર થાય 119.5 અને દ્રાવણ વજન છે કેટલા કિલોગ્રામ આપેલું છે દ્રાવણ વજન 1 કિલોગ્રામ અને 100 પર કેટલા કેટલા મળતા લઈ મળી જશે ઓકે ચાલો ઘાત એમાં આવે માઇનસ માં પોઈન્ટ ને આ બાજુ લઈએ તો ઘાત એમાં આવે પ્લસ માં
દસ ની ઘાત માં કન્વર્ટ કરવાનું કે પોઈન્ટ ની અંદર એક ડિજિટ રહે એ રીતે તમારે વિરૂપણ એને કન્વર્ટ કરી નાખવાનું તો જેટલા મળશે એ પ્રમાણે તમારે જાતે કરવાનું રહેશે હોમવર્ક માં કરવાનું 1.19 એમાં પણ આપણે સૂચક સંખ્યા જોવાની છે એ પણ તમે હોમવર્ક ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે 1.20 એને ત્રણ સૂચક સંખ્યાઓથી શું કરવાનું છે સંગઠિત કરવાનું છે આ તમારે હોમવર્ક રહેશે અર્થ સૂચક સંખ્યા વાળા જેટલા પછી તમારે હોમવર્ક માં કરી આવવાનું રહેશે ચલો 1.21 ચલો બરાબર 1.21 જો તમને ઓરડી આવે તો સિમ્પલ પ્રશ્ન છે તમને એક બાજુ નાઇટ્રોજન નું દળ આપેલું છે ને એક બાજુ ઓક્સિજન નું દળ આપેલું છે જો રેશિયો શું છે 14:16 પહેલા માં કેટલો રેશિયો છે 14:16 એનો મતલબ 7:8 બીજા માં શું રેશિયો છે 14:32 તો આ જે તમે કમ્પેર કરો તો આમાં રેશિયો શું આવ્યો આ બધા 1.1 આ પહેલા સાધારણ રેશિયો કેટલો છે 1:2 14:16 ત્રીજો આપેલું છે 28:32 જાણે સરખાવે પહેલા સરખાવે તો આનો રેશિયો શું થશે 2:2 બરાબર પછી આપણે જે 28:80 એનો મતલબ 2:5 કોઈને પણ સરખાવો તો રેશિયો સરળ પ્રમાણ સંખ્યા હોય જેને ગરમ પ્રમાણ કહેવાય ગુણક પ્રમાણ નો નિયમ બરાબર ભણી ગયા આપણે 4 મિનિટ નું નેટ કીધેલું છે જો ઉપરની માહિતી પરથી સંયોગીકરણનો કયો નિયમ પડાય છે ગુણક પ્રમાણનો નિયમ બરાબર અને ગુણક પ્રમાણનો નિયમ તમારે લખવાનો પણ છે તમને જો કેવું નિવેદન કરો ચલો આ નામ બી પાર્ટ આ એ પાર્ટ હતો બી પાર્ટ માં તમને કીધેલું છે પરિવર્તન તો સિમ્પલ કિલોમીટર ને એમએમ માં બદલવાનું છે પછી પીએમ માં બદલે સો આપણે કરાવો આ બધા ગણા 1 કિલોમીટર બરાબર કેટલા નેનોમીટર તો કિલો થી સોરી નેનો છે ને એમએમ છે સોરી કિલો થી મિલી કેટલો ફરક 10^6 કરતો પ્લસ કે માઇનસ તો પ્લસ અને નાના માંથી મોટા પછી એને એમાં બદલવાનું છે આ ને આ કિલોગ્રામ ને એમાં બદલવાનું છે એમએમ માં એનએમ માં નેનો મીટર માં તો કિલો ને નેનો માં કેટલો ફરક નેનો એટલે કેટલી ઘાત 10^9 એટલે પેલી સાઈડ 9 ને આ બાજુ 3 એટલે કેટલી ઘાત 12 ઘાત એટલે ગુણ્યા 10^12 ઘાત અને કિલોગ્રામ માં કિલોમીટર મોટો કહેવાય કે નેનો મીટર કિલોમીટર તો નાના નાના માંથી સોરી મોટા માંથી નાના એકમ માં પરિવર્તન એટલે ઘાત માં હોય કે પ્લસ માં આ રીતના પરિવર્તનો છે પ્લસ કે વાળા પ્રશ્ન તમે જોઈ લેજો ઈઝીલી આ બધા ત્રણ પ્રશ્ન પૂરી રીતે સોલ્વ થઈ જશે ચલો 1.22 ચલો તમને કીધેલું છે પ્રકાશનો વેગ વેગ ખબર છે પ્રકાશનો v કેટલો હોય 3×10^8 મીટર પર સેકન્ડ એટલે વેગ પણ કહી શકાય અંતર કેટલું છે આપણે અંતર 3×10^8 મીટર બરાબર અને સમય કેટલો છે 1 સેકન્ડ બરાબર એ માહિતી મળે એટલે તમને કીધેલું છે તો 2 નેનો સેકન્ડ માં કાપેલું અંતર માં તો તમે કહી શકો 1 સેકન્ડ માં કેટલું અંતર કાપે છે પ્રકાશ 3×10^8 મીટર તો 1 નેનો સેકન્ડ માં કેટલું અંતર કાપે નેનો સેકન્ડ એટલે કેટલા સેકન્ડ થઈ ગયા નેનો એટલે 10^9 ઘાત સેકન્ડ તો આથી નેનો એટલે પ્લસ 9 ઘાત એટલે લખી શકાય નેનો સેકન્ડ ને 10^9 ઘાત સેકન્ડ માં કેટલું અંતર કાપે છે ક્રોસ ગુણાકાર કરો તો 3×10^8 ઘાત બરાબર આ મીટર થી આ 1 સેકન્ડ માં કેટલું અંતર કાપે છે 1 નેનો સેકન્ડ 10^9 ઘાત એ તો માઈનસ આવશે કેમ તમે નેનો સેકન્ડ ને સેકન્ડ માં બદલો છો બરાબર ને ગુણ્યા 10^-9 ઘાત તે માય ટોટલ એટલે 0.3 મીટર આવશે જવાબ સિમ્પલ સવાલ 1 સેકન્ડ માં 3×10^8 ઘાત જેટલું અંતર કાપી શકે તો 1 નેનો સેકન્ડ એટલે 10^-9 ઘાત સેકન્ડ માં કેટલું અંતર કાપી શકે ચાલો હવે 1.23 પ્રક્રિયા આપેલી છે a પ્લસ b2 એમાંથી શું બને છે ab2 તો નીચેની પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયા ઓળખવાનો છે તો 5 વસ્તુ આપેલી છે તો પહેલો વસ્તુ પ્રશ્નનો બરાબર છે પહેલા પ્રશ્નમાં તમને આપેલા છે a ના 300 પરમાણુ એટલે આ 300 પરમાણુ આપેલા છે અને b ના કેટલા પરમાણુ આપેલા છે 200 પરમાણુ બરાબર તો સીમિત પ્રક્રિયા સીમિત પ્રક્રિયા કેવી રીતે કરવાનો મોલ છેદમાં યોગ્ય
તો પહેલા પહેલા મૂળ ગણતરી કરશો તો પહેલા પ્રશ્નમાં જો તમને શું આપેલું છે અણુની સંખ્યા તો અણુની સંખ્યાને મૂળમાં ગણતરી કરવા માટે ગુણ્યા એવો લેવાનો એટલે 300 ભાગ્યા 6 ગુણ્યા 10 ની 23 ઘાત અને આના પર લખા ત્યાં 200 ભાગ્યા 6 ગુણ્યા 10 ની 23 ઘાત કટ કરો તો 3 ગુણ્યા 6 તો 100 ભાગ્યા 50 ગુણ્યા 10 ની માઈનસ 23 અને આનું કેટલું થશે 3 એટલે 33 ગુણ્યા 10 ની 23 માઈનસ આયા મોલ થઈ ગયા મોલ પછી જો યોગમિતિ કરી તો આની યોગમિતિ 1 તો ભાગ્યા 1 આની પણ એક તો નાની સંખ્યા કઈ છે આ કે આ આપણો અસીમિત પ્રક્રિયા છે એ બરાબર તો તમે તેવી રીતે પછી જો બીજા પ્રશ્નમાં બંનેના મોલ આપેલા છે તો એને પણ એનો પણ મોલ યોગમિતિમાં પરિવર્તિત કરો ત્રીજા પ્રશ્નમાં પણ પરમાણુ મોલ આપેલા છે એનો પણ એનો મતલબ સિમ્પલ આ જે પ્રાંત પ્રશ્નો આપેલા છે પાંચે પાંચમાં એ અને બી જે પણ અવસ્થામાં આપેલા છે એને પહેલા મોલમાં કન્વર્ટ કરી નાખો પછી બીજા સ્ટેપમાં મોલના છેદમાં યોગમિતિ કરી નાખો જેનું મૂલ્ય ઓછું હશે એ આપણી માટે શું થઈ ગયું સિમિત પ્રક્રિયા બરાબર આ પ્રકારના પ્રશ્નો આપણે કરેલા છે ઓકે તો બાકી તમને ચાર છે આ પ્રકારે તમે સોલ્વ કરી શકો ચાલો નેક્સ્ટ પ્રશ્ન 1.24
0.0 4
કેટલો થશે બોલો મિત્રો એટલે 0.96 ઓકે ચલો તો તમને એમ વિધર છે તો મોલારિટીમાં ઇથેનોલ જો તમને મોલર સાપેક્ષે તમને મોલારિટી શોધવાની છે એટલે ફરીથી ઇન્ટર કન્વર્ટેબલ આગળ એક સૂત્ર બની ગયા કે સાંદ્રતાના એકમોને એક એકમમાંથી બીજા એકમમાં ફેરવતા આવડવું જોઈએ બરાબર છે આપણે w / w ને મોલારિટી માં ગણતરી કરતા શીખ્યા હવે હું તમને મોલર્સ ને મોલારિટી નું ફેરવવા માટે સૂત્ર જણાવું ધ્યાનથી જોજો પહેલા મોલારિટી ને ફેરવી શકાય બરાબર મોલારિટી થી મોલારિટી બરાબર ચલો ત્યારથી મિત્રો મોલારિટી m m મોલારિટી મોલારિટી m બરાબર દ્રાવ્યનો મોલ્સ છેદમાં દ્રાવકનો મોલ્સ ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનો અનુપાત બરાબર છે મિત્રો તો સૂત્ર યાદ રાખવાનું છે મોલારિટી બરાબર દ્રાવ્યનો મોલ્સ છેદમાં દ્રાવકનો મોલ્સ ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનો અનુપાત તો દ્રાવ્યનો મોલ્સ કેટલો છે 0.04 દ્રાવકનો મોલ્સ 0.96 ગુણ્યા 1000 દ્રાવકમાં દ્રાવક કોણ છે પાણી એટલે 1000 અને 100 મોલ્સ એટલે તમને મોલારિટી મળી જશે ઓકે મિત્રો ચાલો આગળ વધીએ આપણે 1.30 કાર્બન એક પરમાણુ નું દળ કેટલું છે એક જ પરમાણુ તો આપણને ખબર છે એક કાર્બન નું પરમાણુ 12 છે કેટલા એમ 12 એમ એક પરમાણુ દળ એમ એમ હોય બરાબર છે આપણે ગ્રામ માં ખરે હોય તો આને તમે ચાહો તો 1.67 ગુણ્યા 10^-26 બરાબર આ દરેક કાર્બન નું દળ નીચેની ગણતરી પરથી અર્ધસૂચક સંખ્યા કેટલા છે ગુણાકાર 12 કરવાના અર્ધસૂચક સંખ્યા વાળા દાખલા જાતે ગણી નાખજો 1.31 હોમવર્ક હવે 1.32 પરમાણુની સંખ્યા ગણવાની છે પણ તમે હોમવર્કમાં કરી નાખો એવી રીતે સિમ્પલ વસ્તુ છે તો તમને જો મોલ આપેલા છે અને બીજામાં વજન આપેલું છે ત્રીજામાં પણ વજન આપેલું છે તો તમે અણુની સંખ્યા ફેરવી શકો છો મોલમાં ફેરવી નાખવાનો પહેલા પછી મોલને મોટે મોટે ગુણાકાર નાખવાનો એ વગેરે આમ પડે ઓકે મિત્રો ચાલો તો હવે ત્રણ પ્રશ્ન બાકી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે એક આપણે વધારે ફોકસ કરીએ CH SY વત્તા O2
ને આ મોમ બને છે CO2 વત્તા H2O. ઓકે મિત્રો, ચલો કમ્પ્લીટ. તો કાર્બન x છે તો આપણે x હશે, હાઇડ્રોજન કેટલા છે y તો આપણે કેટલા હશે y એટલે y/2 જેટલા, ને ઓક્સિજન કેટલા છે y/2 જેટલા ઓક્સિજન, ને x ઓક્સિજન ટોટલ કેટલા ઓક્સિજન થઈ ગયા y/2 + x જેટલા, x + y/2/2 બરાબર. તો ઓક્સિજન કેટલા થશે x + y/2/2 બરાબર. ચલો સાહેબ બેલેન્સ કરી આગળ મેકે. તો ચલો હવે પ્રશ્ન કે છે કે ઓક્સિજન ની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આ કેટલો મળે છે 3.38 ગ્રામ બરાબર. અને 0.69 ગ્રામ શું આપે છે તમને, પાણી આપે છે. તો અન્ય પણ નીપજ આપતું નથી. આ વાયલિંગમાં વાયર ઉપર 10 લીટર છે. આનું કદ કેટલું આપેલ છે વાયર ઉપર 10 લીટર બરાબર. અને તમને જે વજન આપેલું છે એ કેટલું છે 11.6 ગ્રામ. આનું વજન છે કેટલું છે 11.6 ગ્રામ છે. અને તમને શું કીધેલું છે પ્રમાણસૂચક સૂત્ર વાયુ મોલર દળ અને આણ્વીય સૂત્ર કણ. તો મિત્રો આપણે પ્રમાણસૂચક સૂત્રમાં શું જોઈએ, સરળ રેશિયો, કે જો આપણને સરળ રેશિયો મળી જાય બરાબર ને કાર્બન અને હાઇડ્રોજન તો આપણે ઈઝીલી શું કરી શકીએ છીએ અને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે મિત્રો, તો અડધો કલાક થઈ ગયો છે. તો આ પ્રશ્ન બરાબર આપણે નેક્સ્ટ ક્લાસની અંદર કન્ટિન્યુ કરીશું. જય હિન્દ.